टीवी स्क्रीन पर ना आ दृश्य सूरत ना डिंडोली विस्तार ना छे। अहीं सूरत महानगरपालिका ना भाजपना भूतपूर्व नगरसेवक अने शासक पक्षना नेताना भाईए कायदो हाथमां लई लीधो अने दिव्यांग किशोरने जाहेरमां डंडा फटकार्या। વાત એમ છે કે ડિંડોલી વિસ્તારમાં આવેલા ઓમનગર ખાતેના જાહેર રસ્તા પર એક કિશોર લારી લઈને કેળાનું વેચાણ કરતો હતો। આ દરમિયાન સુરત મહાનગરપાલિકાના ભૂતપૂર્વ શાસક પક્ષના નેતા દયા શંકરસિંહના ભાઈ કૃપાશંકર હાથમાં લાકડી લઈ ત્યાં પહોંચ્યા હતા। તેમણે કેળાનું વેચાણ કરતા કિશોરને ત્યાંથી દૂર જતો રહેવાનું કહ્યું। કિશોર હજુ પોતાની લારીને આગળ ધકેલે તે પહેલા તો કૃપાશંકર કોપિત થઈ બિચારા માસૂમ કિશોર પર લાકડી લઈને તૂટી પડ્યા। કિશોર હાથ જોડતો રહ્યો અને કૃપાશંકર લાકડીના ફટકા મારતા રહ્યા। નેતાના ભાઈનું આવું સ્વરૂપ જોઈને આસપાસના લોકો પણ અચંબિત થઈ ગયા હતા। જો કે દયાશંકરના ભાઈ કૃપાશંકર દ્વારા માર મારવાની ઘટનાનો વિડીયો સ્થાનિકો દ્વારા મોબાઈલમાં ઉતારી લેવામાં આવ્યો હતો, જેના કારણે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સમગ્ર ઘટના અંગે ડિંડોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પરંતુ સવાલ એ છે કે નગરસેવકોના ભાઈ જ જો સામાન્ય જનતા સાથે આવો વ્યવહાર કરશે તો જનતા ન્યાય અને સુરક્ષાની આશા કોની પાસે રાખશે। બ્યુરો રિપોર્ટ, બીટીવી ન્યૂઝ।